બે હજાર એકવીસ મિત્રો હજુ સુધી તમે જો અમારી યુટ્યુબ ચેનલને ને લાઈક ના કરી હોય સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવનાર તમામ એકમ કસોટીના પેપર સોલ્યુશનનું સંપૂર્ણ સોલ્યુશન મળી જશે નીચેના અવિભાગની વિભગતોને બ વિભાગની વિગતો સાથે જોડો અવિભાગમાં જોઈએ તો સૌ છે ઇન્ડિકા તો તેનો જવાબ આવશે ચાર નંબર મેગેસ્થનિસ બે નંબરમાં છે ગ્રાન્ડ ટ્રક તો તેનો જવાબ છે શેરશાહ સુડી ત્રણ છે સુદર્શન તરાવ તો મિત્રો તેનો જવાબ છે પુષ્પ ગુપ્ત ચાર નંબરમાં છે અર્થશાસ્ત્ર તો તેનો જવાબ આવશે ચાણક્ય પાંચ નંબરમાં છે મુદ્રા રાક્ષસ તો તેનો જવાબ છે વિશાખા દત્ત તમે આ રીતના યોગ્ય જોડકા જોડી શકશો હવે પ્રશ્ન આપણે બે જોઈશું નીચેના પ્રશ્નોના જવાબ આપો તો સૌથી પહેલો પ્રશ્ન છે મૌર્ય યુગના વહીવટી તંત્રને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું તો જવાબ છે કે મૌર્ય યુગના વહીવટી તંત્રને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું પહેલું હતું કેન્દ્રીય બીજા નંબરમાં હતું પ્રાંત્રીય અને ત્રીજું હતું સ્થાનિક સોરી મિત્રો અહીંયા લખેલું છે સ્થાનિક એક પણ તમે લખી દેજો સ્થાને પ્રશ્ન બીજો સમ્રાટ અશોકે ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતોના પ્રચાર ઉપર ભાર મૂક્યો હતો તો જવાબ છે સમ્રાટ અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ કરુણા દયા સદાચાર અહિંસા જેવા સિદ્ધાંતોના પ્રચાર ઉપર ભાર મૂક્યો હતો હવે મિત્રો આપણે પ્રશ્ન ત્રણ જોઈશું તો પ્રશ્ન ત્રણનો અ છે કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો ત્રીજા પ્રશ્નનો પહેલો પ્રશ્ન આપણે જોઈશું કે અશોકે પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા તો નીચે ચાર ઓપ્શન આપેલા છે મિત્રો એ મ્યાનમાર બી સિલોન સી ઇજિપ્ત અને ડી સીરિયા તો તેનો સાચો જવાબ છે બી સિલોન બીજો પ્રશ્ન જોઈશું સમ્રાટ અશોકના મોટા ભાગના અભિલેખો કઈ લિપિમાં લખાયેલા છે તો ચાર ઓપ્શન છે એ તિમલ એટલે કે તમિલ બી દેવનાગરી સી બ્રાહ્મી અને ડી મલયાલમ તો જવાબ આવશે સી બ્રાહ્મી ત્રીજો પ્રશ્ન જોઈશું મૌર્ય યુગ દરમિયાન ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતા હતા તો નીચે ચાર ઓપ્શન છે સીતાધ્યક્ષાધ્યક્ષ સેનાની કે મદ્રાધ્યક્ષ તો જવાબ આવશે એ સિત્તાધ્યક્ષ હવે મિત્રો આપણે પ્રશ્ન બ જોઈશું કે ચંદ્રગુપ્ત મૌર્યના જીવન કાર્યમાં ચાણક્યનો ફારો જણાવો તો જવાબ છે ચાણક્યના માર્ગદર્શન હેઠળ ચંદ્રગુપ્તે ઈસવીસન ત્રણસો એકવીસ માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનંદયને હરાવીને મગધની ગાદી પર મૌર્ય વંશની સ્થાપના કરી ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યના રાજનીતિ માર્ગદર્શનથી ભારતના વિસ્તારોમાં મૌર્ય વંશની સત્તાનો પ્રસાર કર્યો હતો ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું હવે મિત્રો આપણે પ્રશ્ન ચાર જોઈશું તો એનો અ છે નીચેની ખાલી જગ્યા પૂરો પ્રથમ ખાલી જગ્યા આપણે જોઈશું કે જૂનાગઢનો ગિરનાર પર્વત એ ખાલી જગ્યા છે જ્વાળામુખી પ્રકારનો પર્વત છે તો જવાબમાં આવશે જ્વાળામુખી બીજું બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળ પટ્ટીને ખાલી જગ્યા કહે છે તો જવાબ છે સમુદ્ર ધુની જે લખેલું જ છે ત્રીજો પ્રશ્ન છે મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે તો મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવનારી તમામ એકમ કસોટીના પેપર સોલ્યુશન અહીં મળી રહેશે તો હવે આપણે પ્રશ્ન ચારનો બ જોઈશું પ્રશ્નોના જવાબ આપો ચારનો પહેલો પ્રશ્ન છે ટાપુ એટલે શું તો જવાબ છે ચારે બાજુથી જલ વિસ્તારોથી ઘેરાયેલા વિસ્તારને ટાપુ કહેવામાં આવે છે પ્રશ્ન ચારનો બીજો અખાત કોને કહેવાય છે તો જવાબ છે ત્રણેય બાજુથી ભૂમિથી હોય તેવા જલ વિસ્તારને અખાત કહેવામાં આવે છે બાળ દોસ્તો હવે આપણે પ્રશ્ન પાંચ જોઈશું કે નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન છે પર્વત એટલે શું તેના પ્રકાર જણાવો તો જવાબ છે પર્વત એટલે એવો ભૂમિ વિભાગ જે સમુદ્રની સપાટી કરતાં આશરે નવસો મીટર ઊંચાઈ ધરાવતો હોય જેનો ભૂતલ મોટાભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને માથાળનો ભાગ સાંકડો શિખરો રૂપે ઊંચેલો હોય તેને પર્વત કહે છે બીજો પ્રશ્ન છે મેદાનોનું મહત્વ જણાવો તો જવાબ છે ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે ઉત્તમ માનવામાં આવે છે તેથી ત્યાં ખેતી વેપાર ઉદ્યોગો ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ વિકાસ પામે છે મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે સપાટ ભૂમિ ભાગને કારણે મેદાનોમાં સડક માર્ગો રેલમાર્ગો વિકાસ પામ્યા છે ફળદ્રુપ જમીન મુખ્યત્વ ખેત પેદાશો માટે ખૂબ જ ઉપયોગી છે કેટલાક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ કસોટી પૂર્ણ થાય છે તો આવતી એકમ કસોટીમાં ફરી મળીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરતા રહો નમસ્તે